मैरिज सर्टिफिकेट सोनू सर मैरिज सर्टिफिकेट आप बाणा पत्तियो छेवटे थयु जेनो डर લગ્ન નથી કરવાના બેન હવે તમે સર ને સમજાવો મકવાણા ભાઈ તમે સમજો અત્યારે ઘરમાં પ્રસંગ છે મહેમાનો છે શુકામાં વાત માંડીને બેઠા છો હા અરે પણ બેન કહું છું તમે અહીંયા શું કરો છો હા આ બધા લોકો ત્યાં ગરબા રમી રહ્યા છે ત્યાં જાઓ પ્રસાદ હું વેચી લઈશ તમે જાઓ મહેમાનોને સાથે રહો ભલે પકવાડા સાહેબ તમને પણ છે ને કઈ વાત ક્યારે કરવી ખબર પડતી નથી અને આ શું પેલું સર્ટિફિકેટ નું કવર આમ કોઈ પણ હાથમાં આપી દેવાનું ના એ તો મેં જુઓ અત્યારે મેં એને ઠેકાણે મૂકી દીધું છે તમે હવે પ્રસાદ લઈ અને અહીંયાથી નીકળો બાકીની વાત છે આનંદમાં રાખજે હો Thank you.
બેટા હું જાણું છું તારા મનમાં કયા વિચારો ચાલી રહ્યા છે. બધા વિચારો મનમાંથી કાઢી નાખ. હું જેટલું ભૂલવાનો પ્રયત્ન કરું છું એટલું ને એટલું બધું ફરીથી યાદ આવ્યા કરે છે. ચલો એકવાર હું ભૂલી જાઉં, જ્યારે આ વાતની જાણ બધાને થશે ત્યારે શું થશે? તે કોઈને આ વાતની જાણ નહીં થાય. આ વાત માત્ર આપણે બંને જાણીએ છીએ અને હું કોઈને કહેવાની નથી અને તું કોઈને જણાવવાનો નથી. હલો મકવાણા. બેટા પૈસા ભલભલાનું મોઢું બંધ રાખી શકે છે અને મેરેજનું સર્ટિફિકેટ મારી પાસે છે જે આપણે બાળી નાખશું એટલે કોઈ સાબિતી જ નહીં રહે. પછી ચિંતાનું કોઈ કારણ જ નહીં રહે. હોમ સર્ટિફિકેટ બાળી નાખવાથી સત્ય નથી બળી જવાનું. અને મોમાં લગ્ન છે, લગ્ન કોઈ મોબાઈલની એપ્લિકેશન નહીં કે મન ફાવે ત્યારે ડાઉનલોડ કરી અને મન ભરાઈ જાય એટલે ડિલીટ. હોમ આપણે સર્ટિફિકેટ બાળી નાખશું પણ ઉપર ઉપર ઈશ્વરના ચોપડામાં જે નોંધાઈ ગયું છે એનું શું કરશું? મોહ મારો હાથમાં ડંખે છે, ગિલ્ટી ફીલ થઈ રહ્યું છે મને. તુલસીની સામે હું આંખ પણ નથી મેળવી શકતો. મોહ તું ધીમે બોલ બેટા. અરે હું તો કહું છું કે તું કંઈ જ ન બોલ. જે થવાનું હતું એ બધું થઈ ગયું ને. કહેવાય છે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. પ્રેમ અને યુદ્ધમાં બધું જ ચાલે. બેટા મેં મારા દીકરાના પ્રેમ માટે કર્યું અને તે તારા પ્રેમ માટે કર્યું. બેટા જો પાયલને કંઈ થઈ ગયું હોય તો તું તારી જાતને માફ કરી શકે? એટલે જે થયું એ સારા માટે થયું એટલે તું તારા હોઠ સીવી દે અને મનમાંથી આ અપરાધ ભાવ કાઢી ના. કોઈને કશું જ ખબર પડવાની નથી. આજ સુધી હતું કે ચાલ ચાલવામાં પાવરદાર ગ્રહો હોય છે, માણસ તો એનાથી આગળ વધી ગયો કે તારો બનાવેલો માનવ તને બનાવી રહ્યો છે પ્રભુ. તું ચૂપચાપ સ્વાર્થના રંગોમાં રંગાઈ ગયો છે માણસ. દવાખાનામાં અમને આમ સવાર સવાર માં ટીવી જોવાની આદત પડી જાય, બીજું કઈ કરવાનું હોય નહીં ને. નિમાએ એવી મસ્ત સિરિયલ ચાલી રહી છે જુઓ તો. છે ને નવી નવી લીવો પહેલી વાર આમ ઘરમાં આવી છે એટલે સાસુ જોયે ને કેમ પોકે છે. મારી પણ સાસુ હશે ને એ પણ મને આમ પોકશે ને ત્યારે પોકશે. અરે હું ઈચ્છું છું કે તને જલ્દી સાસુ મળી જાય એટલે તારી આ પડોજણ માંથી તો હું જ છૂટું જોગ માયા. લે બેટા દૂધ લઈ લે અને આ દવાઈ લઈ લે ચા. દવા પછી પહેલા તમે અહીંયા બેસો.
કાલે આસ્તાબેન પણ મને આમ જ મારું સ્વાગત કરતા હતા ને. કેવી આરતી ઉતારી હતી મારી, જાણે હું કોઈ ભગવાન ના હું. મજા આવી હતી ભાઈ. અને મને તો એમ લાગતું હતું કે જાણે હું કોઈ મોટા રાજાની રાણી હોઉં, એવો અવકારો હતો મારો, છે કે નહીં? તે તું કોઈ મહારાણી થી ઓછી થોડી છો. તને ઘરમાં બધા લાડ કરે છે ને બેટા. બહુ તો ઘરની લક્ષ્મી કહેવાય. માય લોટ ચણાનો લોટ. ભાઈ, આ તો સિરિયલમાં જેવું બોલે છે, તમે તો અદલો અદલ એવું જ બોલ્યા. બહુ તો આ ઘરની આબરૂ કહેવાય. આજથી તારા માટે આ ઘર એક મંદિર, અને તારો પતિ એ તારો પરમેશ્વર. એક મિનિટમાં આવું છું, તમે અહીંયા જ બેઠા રહેજો. ક્યાંય નહીં જતા. આમ ગયા ને આમ આવી. અરે પણ દૂધ તો પી લઉં છું. આવજો આવજો. તુલસી ઓબા, છોકરી તો પૈસા. અરે એકદમ ખુશખુશાલ દેખાય છે, પેલાની જેમ જ હસતી રમતી. ભગવાનની કૃપા છે મોટી આપણા પર. લાખ મુસીબતો આવી પણ તુલસીને નવું જીવન મળી ગયું. મોટી કહે છે ને, જેનો અંત સારો એનું સૌ સારું. અરે પરમેશ્વર પણ ક્યારેક સરવાળા પણ સરવાળા કર્યા જ કરે છે. સાચું રાખો. પણ ક્યાંક સરવાળા થાય છે ને, તો ક્યાંક બાદબાકી થાય છે. હો ભાઈ, તુલસીનું ઓપરેશન મગજનું થયું, એ તો સફળ રહ્યું, પણ એના ભાગ્યનું નહીં. એ પેલા હતી ને એવી જ છે, ડાઈ ન થઈ, હજુ છોકર મત ભરેલી છે એનામાં. વાસુદેવ પર વિશ્વાસ રાખ. અરે કાનુડો ચોક્કસ એનું ભાગ્ય પલટી નાખશે છે, મને તો પૂરેપૂરો વિશ્વાસ છે. કાનુડો તુલસીના ભાગ્યના કમાડ ચોક્કસ ખુલશે. માંડું છે બધું, શું કાન પણ છે. તારી સેવા ચાકરી કરવી જોઈએ. અરે પતિ પત્ની તો બે શરીર અને એક મન કહેવાય. હવે મારા માટે આ ઘર મારું મંદિર, અને મારા પતિ મારા પરમેશ્વર. તુલસી, તું આ બધું શું બોલી રહી છે? ગુજરાતી. જો તુલસી, મને કઈ જ નથી સમજાઈ રહ્યું. પણ મને બધું જ સમજાઈ ગયું છે. સત્યની તો કબૂલાત કરાય અને છુપાવાય નહીં. અને તને તારા મનની વાત કરતા સંકોચ થાય છે કે પછી શરમ આવે છે, એ જે હોય. મને મારા સવાલનો જવાબ મળી ગયો છે, અને એ જવાબના સહારે હું આખી જિંદગી કાઢી લઈ. તુલસી આ બધું શું બોલી ગઈ? તુલસીને આ વાતની ખબર પડી ગઈ છે કે શું? પણ જ્યારે લગ્ન થયા ત્યારે તો એક કોમામાં હતી, તો પછી એને આ વાતની જાણ થઈ કેવી રીતે? કઈક ઓલા મકવાણાએ તો ભાંડો નહીં ફોડ્યો હોય ને. એક ખોટું પગલું અને 100 નવી ઉપાધિઓ. જો તુલસીને એની સાથે કરેલા લગ્નની વાત ખબર પડી ગઈ ને,
તો આજ નહીં તો કાલે એ નક્કી પાયલને પણ કહી દેશે. અને જો એવું થયું તો ગોડ, જિંદગીના આટાપાટામાં એવો અટવાઈ ગયો છું કે નથી કોઈ મૂંઝવણ કોઈને કહી શકતો, કે નથી આ કાંટાળો સંજોગ સહી શકતો. અરે તુલસી, શું થયું? તે કેમ મને આમ અર્જન્ટ બોલાવી? એ ડોક્ટર દીદી, આજે છે ને ઇમરજન્સી છે. તુલસી, તું પણ હોસ્પિટલની ભાષા બોલવા લાગી છે. હા હા, એ તમે અહીંયા એક મિનિટ ઉભા રહો, હું હમણાં આવ્યા કે જતા નહીં. દાદા, કાકા, એ ડાબા લે આવ, બધા નીચે આવ, જલ્દી ઉભા રહો. અરે તુલસી, આ બધું શું કરે છે? એ તમે અંદર આવો, અંદર આવો, અહીંયા આગળ ઊભા રહો, હું હમણાં આવું છું. હા, આ બધું શું છે? એ કાકા, મારા બાપુ છે ને કાયમ કહ્યા કે જોડી હોય તો રામ અને સીતા જેમ, અને પ્રેમ હોય તો રુક્મણી અને કૃષ્ણ જેમ. એ ડોક્ટર દીદી, આજે તમે એના ડાબલ્યો પણ આ રુક્મણી અને કૃષ્ણના પ્રેમ સંબંધની જેમ 7 જન્મો માટે બંધાઈ જશો. તુલસી, અમારી તો સગાઈ થઈ ગઈ છે, પછી આ બધું શું કામ? ઓ ડોક્ટર દીદી, તમને આ બધું ન ખબર પડે. તમે ટીવી જુઓ છો તો પછી તમને કેવી રીતે ખબર પડે આ બધું? આજે છે ને હું ઓલી સિરિયલ જોઈ રહી હતી, એવી મજા મજા પડીને જોતી વખતે, આજે છે ને એમાં પતિ પત્ની એકબીજાનો હાથ પકડીને આમ અગ્નિની સાક્ષી આમ ફેરા પડી રહ્યા હતા, અને એ લોકોએ બંને એકબીજાને વચન આપ્યું કે એ લોકો 7 જન્મો માટે એકબીજાના જ થશે. આમાં એવું સારું લાગતું હતું એ. એટલે આજે તમે પણ આ ડાબલિયાનો હાથ પકડીને એકબીજાને વચન આપજો. હા, ખરું કે નહીં ડાબલિયા? ખૂણામાં કેમ ઉભો છે? અહીંયા આવો. અરે, શરમાય છે? એક મિનિટ રૂકો.